શું કહેશો તમે તમારા કેટિંગ મેરિડ? ઘણી ઊંઘ આવે છે પહેલા તો. લિસનિંગ કેમ બન છે? ફાઇન એટલે આઈ એમ ફાઇન. આઈ વોઝ ફીલિંગ નોર્મલ. આઈ એમ ફીલિંગ એક્સાઇટેડ. એક્સાઇટેડ ડઝ નોટ મીન કે તું આ બીચ જઈને બોલે. આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર માય વેડિંગ. પણ કે મને કોઈના શર્ટનો કલર બી યાદ હોય, લાઇટ પિસ્તા ગ્રીન કલર ચેકર્ડ શર્ટ. વેન નિશુલ કેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, આઈ ડોન્ટ નો, ધેર વોઝ સમ કનેક્શન ઓર ધેર વોઝ સમ કાઇન્ડ ઓફ એનર્જી, બટ આઈ થોટ દેટ ઓ માય ગોડ, હુ ઇઝ ધીસ ન્યુ ગાય એન્ડ વાય હી ઇઝ ટ્રાઇંગ ટુ યુ નો કમ ઇન ટુ માય સ્પેસ. યુ મે નોટ ટ્રસ્ટ ધ પ્રોમિસિસ ઓફ ધ ચેન્જ આઉટ. ફાઇન્ડ એમ હિયર. એક્ચ્યુઅલી અમારું કોઈ દિવસ એવું બોન્ડ નહોતું થયું કે હું એ એંગલથી લઉં, બટ શી વોઝ ઓલવેઝ ધેર, કે બેક ઓફ ધ માઇન્ડ તો એ હોય જ. બેક ઓફ ધ માઇન્ડ એવું ચાલતું હોય કે ના, કંઈક થવાનું છે, કંઈક થવાનું છે, કંઈક થવાનું છે. પણ જ્યારે માણસ રડે ને, પ્લીઝ ટેક કેર ઓફ યુ માય બેબી, કે હી ટેલ્સ મી બેબી, સો એ જ્યારે એવું બોલે ને, ઇટ વોઝ લાઈક હું બોમ્બે એરપોર્ટ પર છું, મારા ડ્રીમ્સ એક સાઈડ ઊભા છે કે ના મારે અમેરિકા જવું છે, મારે એકલા રહેવું છે, મારે લાઈફ એક્સપ્લોર કરવી છે, દુનિયા એક્સપ્લોર કરવી છે. એક સાઈડ થોટ્સ ચાલતા હતા કે યાર આ રડે છે એટલે કંઈક તો કરશે. પણ મેં એટલું ફ્યુચરનું ડ્રીમિંગ, ઓવર ડ્રીમિંગ નહોતું કર્યું, પણ એક મારા મનમાં એક પ્યોરિટીવાળી એક ફિલિંગ કે ના, આ તો અમે જોડે જવાના છે. Realized ke no, I shouldn't be doing that. When I missed her, then I finally decided ke let's get married. So one quality was that she was very loyal. So that was one thing which I was very looking forward to in a person. To have it to hold, a lover of the lights, so love the one you hold, and now be your girl. ડેડ ઇઝ સો ઇમ્પ્રેસ્ડ બાય હિમ એન્ડ હી લાઇક્સ હિમ સો મચ, કે મારા ડેડીએ એને આ વસ્તુ માટે હા પાડી દીધી. એક પોઈન્ટ આવ્યો કે બધા માની ગયા, એન્ડ ધેન હી કેમ ટુ મી એન્ડ હી આસ્ક્ડ મી કે નાઉ ડુ યુ વોન્ટ ટુ કમ બેક, બીકોઝ એવરી વન ઇઝ રેડી નાઉ, ઇટ્સ ઓનલી યુ હેવ ટુ સે યસ, એન્ડ ધેન આઈ સેડ યસ.